ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે સુરતમાં બુટલેગરો બેફામ બન્યાનો વિડીયો સામે આવ્યો છે. લીંબાતમાં ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડા ચાલતા હોવાનો વિડીયો, જાહેરમાં દારૂનું વેચાણ થાય છે તેમ છતાં લીંબાયતની પોલીસ અજાણ છે. પોલીસ અને બુટલેગરની મિલીભગતથી દારૂનો ગોરખધંધો ચાલતો હોવાની ચર્ચાઓ છે. પરંતુ સવાલ એ થાય છે, શું આવી રીતે ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થાય છે? દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જ છે. શું પોલીસને આ દારૂના અડ્ડા નથી દેખાતા કે પછી જાણી જોઈને પોલીસની મીઠી નજર હેઠળ બુટલેગરો બેફામ થયા છે? તેજસ મોદી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. તેજસ, દારૂનો જે અડ્ડો ચાલી રહ્યો છે અને તેનાથી પોલીસ આ વિસ્તારથી બિલકુલ અજાણ હોય તેવું સામે આવી રહ્યું છે અને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, કાર્યવાહી થશે ખરી? કાર્યવાહી થશે કે ખરી એ સવાલ જરૂરથી મહત્વ એટલા માટે છે કારણ કે દરરોજ આ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. સુરત શહેરની અંદર જે સૂત્રો રીતે કહી રહ્યા છે કે 60-70 આવા દારૂના અડ્ડા આવ્યા છે જે અલગ અલગ પ્રદર્શન વિસ્તારમાં ચાલતા હોય છે. આ જે વિડીયો વાયરલ થયો છે એ રિંડોલી અને લીંબાયત પ્રદર્શન વિસ્તારનો છે. જ્યાં દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલી રહ્યા છે, દેશી દારૂ લોકો ખુલ્લેઆમ ખરીદી રહ્યા છે, પી રહ્યા છે. ગુજરાતની અંદર દારૂબંધી છે અને સ્વાભાવિક સરકાર અને પોલીસ વડા અનેક વખત તાકીદ કરી ચૂકી છે કે આવી કોઈ પણ કામગીરી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સ્ટેટ એજન્સી છે તે પણ અનેક વાર દરોડા પાડતી હોય છે, પરંતુ લોકલ પોલીસ આ સંદર્ભે કોઈ કાર્યવાહી કરતી નથી. ત્યાં સુધી લોકો કહી રહ્યા છે કે તેમના મેળા બીવડામાં અને અધિકારીઓના આશીર્વાદથી આ પ્રકારે જે ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય છે. સુરતની અંદર પહેલી ઘટના નથી કે આ પ્રકારનો કોઈ વિડીયો વાયરલ થયો. સતત એક બે દિવસ આ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદ કહી શકાય તે રીતે જે જવાબદાર અધિકારીઓ તેમના તાબા હેઠળ કામગીરી કરવાની આવતી હોય તેઓ કઈ કોઈ કામગીરી કરતા નથી. અને જે રીતે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે, આ દૂષણ ધીરે ધીરે ફેલાઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં યુવાનો સહિતના લોકો આ પ્રકારે દારૂ ના નશો કરતા હોય છે અને જીવન બરબાદ કરતા હોય છે. ત્યારે સરકાર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દિશાની અંદર કાર્યવાહી કરે તે જરૂરી છે. બિલકુલ, આભાર તેજસ સમગ્ર વિગત બદલ. તો બુટલેગરો બેફામ બન્યા છે, કાર્યવાહી કયા રીતની થઈ રહી છે તેના ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે. જો કાર્યવાહી કડક થઈ હોત તો આ પ્રકારના વિડીયો અને જાહેરમાં બુટલેગરો આ પ્રકારે દારૂનું વેચાણ ન કરતા હોત. ક્યાં છે દારૂબંધી? સવાલ સૌથી મોટો એ થઈ રહ્યો છે, કોની રહેમ નજરથી ચાલે છે આ દારૂના અડ્ડાઓ? સુરત પોલીસને કેમ નથી દેખાતા આ દારૂના અડ્ડા? ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, શું બુટલેગર અને પોલીસની મિલીભગત છે? સવાલ સૌથી મોટો એ થઈ રહ્યો છે, બુટલેગરો શા માટે આટલા બેફામ બની રહ્યા છે? કોની મીઠી નજર આ બુટલેગરો પર છે? લીંબાયતમાં કોણ છાવરે છે આ બુટલેગરોને? શું આવી રીતે થાય છે દારૂબંધીનો કડક અમલ? તો શું ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે? લીંબાયત વિસ્તારનો આ વિડીયો સામે આવ્યો છે, કોની રહેમ નજરથી ચાલે છે દારૂના અડ્ડા?